સમય સિવાય આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને આપની સાથે હું છું પ્રીતિ તિવારી. 16 ઓગસ્ટ કે જ્યારથી અધિક માસની પૂર્ણાહુતિ થઈ અને શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. આ પાવન માસ શ્રાવણ માસ કે હવે ઠેર ઠેર મંદિરોમાં બસ એક જ નાદ સંભળાશે અને એ છે ઓમ નમઃ શિવાય અથવા તો હર હર શંભુ. આવા નાદ હવે રાજ્યભરમાં સાંભળવા મળશે કારણ કે આ પવિત્ર શ્રાવણ માસની જ્યારે શરૂઆત થઈ રહી છે આમ તો આ વર્ષ જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો કારણ કે આ વર્ષે અધિક શ્રાવણ માસની સૌ કોઈએ ઉજવણી કરી મનાવી કારણ કે અધિક માસમાં પણ લોકોએ ભગવાન શિવની આરાધના કરી અને શ્રાવણ માસની ઉજવણી કરી. ઘણા લોકો અધિક માસથી જ ઉપવાસ અને વ્રત કરવાનું શરૂઆત કર્યું અને હવે જ્યારે શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે એટલે હવે મંદિરોમાં પણ સૌ કોઈ ભગવાન શિવની આરાધના કરવા માટે પહોંચશે. ત્યારે આ શ્રાવણ મહિનાનું શું મહત્વ છે અને શ્રાવણ માસ સાથે જોડાયેલી બધી જ અનોખી બાબતો જાણવા માટે તેની સાથે જોડાયેલા મહત્વને સમજવા માટે આજે આપણે ચર્ચા કરીશું અને આ સમગ્ર બાબતો જણાવવા માટે હાલ આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા એવા જ્યોતિષાચાર્ય આશુતોષ આચાર્યજી. આશુતોષ મહારાજ, પહેલા તો આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. જી, જય ભવાની. આચાર્યજી, જ્યારે શ્રાવણ માસની વાત થાય એટલે ભગવાન શિવ શંકરની આરાધનાની ચર્ચા થતી હોય છે. પહેલા તો આ વર્ષે શ્રાવણ માસની કારણ કે આ વખતે આપણે અધિક શ્રાવણ માસની ઉજવણી કરી રહ્યા છીએ તેનું શું મહત્વ છે? અધિક શ્રાવણ માસમાં જે ઉજવણી કરીએ ભગવાન શિવની પૂજા વિશેષ કરી, પણ અધિક એ પુરુષોત્તમ માસ હતો એટલે દર 3 વર્ષે આવતો મહિનો, અને તે સમયે જ્યારે કહેવાય કે શ્રાવણ માસમાં આવ્યો એટલે ભગવાન શિવની પણ આરાધના એમાં કરી શકાય. વાસ્તવમાં પુરુષોત્તમ માસમાં પુરુષોત્તમની આરાધનાનો મહિમા હતો, પણ જ્યારે શ્રાવણ માસ લાગે ત્યારે શ્રાવણ માસની અંદર ખાસ કરીને ભગવાન ભોળાનાથની આરાધના કરવામાં આવતી હોય છે. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ જે દરેક માસને એક દેવતા નિર્ધારિત કરવામાં આવ્યા છે, એમાં પુરુષોત્તમ માસ માટે પુરુષોત્તમ કહેતા વિષ્ણુ ભગવાન છે, એવી જ રીતે શ્રાવણ માસ, સંપૂર્ણ શ્રાવણ માસ ભગવાન ભોળાનાથના માટે નિર્ધારિત છે, શિવજીને ડેડિકેટેડ છે. એટલે શ્રાવણ માસમાં શિવની આરાધના, શિવની ભક્તિ, શિવની પૂજા, શિવનું આરાધન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થતી હોય છે. માટે કરીને શ્રાવણમાં શિવની પૂજા અર્ચનાનો મહિમા છે. અને અધિક શ્રાવણની જ્યારે તમે વાત કરી તો અધિકમાં પણ ભગવાનની પૂજા કરવાનું અધિક ફળ હતું એટલે લોકોએ અધિક માસની ઉજવણી કરી. જી જી, એટલે અધિક માસમાં જે રીતે આપે જણાવ્યું પુરુષોત્તમ, ભગવાન પુરુષોત્તમની એટલે કે હરિની પૂજા કરવાનું મહત્વ, અને શ્રાવણમાં ભગવાન શિવ એટલે કે હરની પૂજા એટલે હરિ અને હરની પૂજા કરવાનું એક ખૂબ જ સંજોગ સારો એવો બન્યો છે આ વર્ષે. જ્યારે શ્રાવણ મહિનાની વાત કરીએ આમ તો કોઈ પણ તહેવાર ભગવાન, કોઈ પણ ભગવાનની જ્યારે આરાધના કરવી હોય તો કોઈ દિવસ તો નથી નક્કી હોતો, ગમે ત્યારે આપણે ભગવાનને યાદ કરી શકીએ છીએ, તેમની આરાધના કરી શકીએ છીએ. તેમ છતાં શ્રાવણ મહિનામાં ભગવાનની પૂજા કે આરાધના કરવા પાછળ શું મહાત્મ્ય જોડાયેલું છે? જી બિલકુલ, તમે વાત કરી એ પ્રમાણે કે આમ પૂજા કરવા માટે કોઈ દિવસ કે કોઈ મહિનાની આવશ્યકતા નથી હોતી, એ વાત બરાબર છે. પણ છતાં પણ અમુક મુહૂર્તો, નક્ષત્રો અને તિથિઓ જે છે એના દેવતાઓ નિર્ધારિત છે. જો એ દિવસોમાં એ દેવનું આરાધન કરવામાં આવે તો એ વિશેષ લાભકર્તા બનતું હોય છે. જેમ વાત કરી કે દરેક માસના એક દેવતા નિર્ધારિત છે, એવી જ રીતે શ્રાવણ માસમાં શિવજીને મહિમા છે. એમાં દિવસની વાત કરીએ તો સોમવાર છે શિવને પ્રિય, કારણ કે સોમવાર એ શિવને આધારિત માનવામાં આવે છે. તિથિઓની વાત કરીએ તો 14 છે પ્રદોષ, એટલે દ્વાદશી ઉપર 13 આવતી તે દિવસથી છે, અમાસ છે, આ બધી તિથિઓ દિવસના દિવસે શિવની પૂજા કરવામાં આવતી હોય છે. એટલે દરેક તિથિ, દરેક વાર અને દરેક નક્ષત્ર, યોગ, માસના એક દેવતા છે અને એ આધારિત જો પૂજા કરવામાં આવે તો વિશેષ લાભ મળતો હોય છે. હવે શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ વાત કરીએ શ્રાવણ, શ્રાવણની પૂર્ણિમાના દિવસે સામાન્ય રીતે શ્રવણ નક્ષત્ર હોય અને શ્રવણ નક્ષત્ર શિવને પ્રિય છે, માટે કરીને આ માસનું નામ શ્રાવણ. જે માસની પૂર્ણિમાએ જે નક્ષત્ર હોય એ માસનું નામ એ નક્ષત્રને આધારિત હોય, એટલે પૂર્ણિમાના દિવસે ચાંદ્ર માસ પ્રમાણે જોઈએ તો શ્રવણ નક્ષત્ર હોય, અને માટે કરીને આ મહિનાનું નામ શ્રાવણ છે. અને આ શ્રાવણ માસમાં વર્ષા ઋતુ મધ્યમ પ્રકારમાં હોય અને આવી અવસ્થામાં શિવને પ્રિય વાતાવરણ બનતું હોય છે. શિવને પ્રિય તમામ ઔષધિઓ, પુષ્પ, તમામ વસ્તુ પ્રકૃતિ ઉત્પન્ન કરતું હોય છે. શિવને પ્રિય બિલ્વપત્ર, ધતુરાના પુષ્પ, આ તમામ વસ્તુ શ્રાવણમાં સરળતાથી પ્રાપ્ય હોય છે, એટલે શ્રાવણમાં શિવની પૂજા કોઈ પણ ભક્ત સહજતાથી સરળતાથી કરી શકે છે, અને માટે કરીને પૂજાનો મહિમા વર્ણવ્યો છે. આમ તો કોઈ પણ માસમાં તો કરી શકાય,
પણ જ્યારે શિવનું મહત્વ શ્રાવણમાં વિશેષ છે અને શિવની જવાબદારી પણ આ સમયમાં કહેવાય છે કે જ્યારે ભગવાન વિષ્ણુ શયન કર્યા છે, બરાબર, દેવ શયની એકાદશીથી દેવ ઉઠી એકાદશી સુધી વિષ્ણુ ભગવાનનું શયન ગણાય છે, તે સમય અવધિમાં શિવની જવાબદારી આ બ્રહ્માંડના સંચાલનની છે, તો માટે કરીને શ્રાવણમાં શિવની પૂજાનો મહિમા આમ પણ વધી જતો હોય છે. જી જી, આપે જે રીતે વાત કરી કે શ્રાવણ મહિનામાં સૌ કોઈ શિવની પૂજા આરાધના કરતા હોય છે, બિલીપત્ર ચડાવતા હોય છે અને સાથે સાથે અભિષેક કરતા હોય છે, આ અભિષેક કરવા પાછળ શું મહાત્મા છે, તેની પાછળ શું કથા જોડાયેલી છે? જી બિલકુલ, અભિષેક આમ તો દરેક દેવના વિગ્રહ ઉપર કરવામાં આવતી પૂજા પદ્ધતિ કે જેને જળની ધારા કરીએ મંત્રોની સાથે એને અભિષેક કહેવાય છે. આમ અલગ અલગ દ્રવ્યો સાથે કરવામાં આવતો હોય છે અભિષેકમ, જેમાં પંચામૃત હોય, બધી જ વસ્તુ. પણ સૌથી પહેલાં એની પાછળના રહસ્યને જાણીએ કે શિવના વિગ્રહ ઉપર અભિષેક કેમ કરવામાં આવે છે. એમ કહેવાય કે દેવ અને દાનવોએ ભેગા મળીને એક જ કાર્ય કર્યું છે જીવનમાં, અને એ કાર્ય હતું સમુદ્ર મંથનનું. સમુદ્ર મંથન જ્યારે કર્યું ત્યારે એમાંથી સૌથી પ્રથમ હલાહલ વિષકૂટ નીકળ્યું અને એને પાન કરવાવાળું કોઈ નહોતું. અને ત્યારે ભગવાન ભોળાનાથે પોતાનો ભોળો ભાવ બતાવી અને કહેવાય છે પોતાનું દૈવત્વ સ્વીકાર કર્યું અને એ વિષને પોતાની અંજલિ માળીને બધું જ ગ્રહણ કરી પોતાના કંઠમાં ધારણ કર્યું, માટે નીલકંઠ બન્યા. પણ એ જે વિષ હતું એની જ્વાળા, એની દાહકતા એટલી વિશેષ હતી કે ભગવાન શિવની શરીરમાં દાહ થવા લાગ્યો અને માટે ત્યાર પછી એમને હિમાલયમાં પોતાનો નિવાસ શરૂ કર્યો. પણ એમની દાહ શાંત નથી થતી, તે સમય એમની ઉપર જળધારા થઈ અને ત્યારથી ભગવાનને આનંદ થવા માંડ્યો અને શિવ પ્રસન્ન થવા લાગ્યા. ત્યાર પછી એમ કહેવાય છે કે દરેક વ્યક્તિ જે શિવ ઉપર અભિષેક કરે છે, જળનો અભિષેક કરે, તેની મનોકામના પૂર્ણ થાય. એમ ભિન્ન ભિન્ન પ્રકારના દ્રવ્યોના અભિષેકથી ભગવાન ભિન્ન પ્રકારની મનોકામનાઓ પણ પૂર્ણ કરવા લાગ્યા છે. એટલે શિવને અભિષેક કરવાની કહાની જે છે, વાર્તા જે છે, શાસ્ત્રોમાં છે. દૂધનો અભિષેક પણ કરવામાં આવતો હોય છે. દૂધનો અભિષેક શા માટે? કારણ કે સૌ કોઈ શ્રાવણ મહિનામાં દૂધાભિષેક પણ કરતા હોય છે. જી બિલકુલ, દૂધમાં પણ સ્પષ્ટ શબ્દોમાં ગાયનું દૂધ, કારણ કે ગાયનો દૂધનો દરેક દેવતાને પ્રિય છે. ગાય દૂધને સાક્ષાત અમૃત માનવામાં આવ્યું છે. એમ શાસ્ત્રમાં એમ કહ્યું છે, શિવ પુરાણ, લિંગ પુરાણ અને પદ્મ પુરાણ જેવા ગ્રંથોમાં કહ્યું છે કે શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરવાથી સંસાર સુખની પ્રાપ્તિ થાય, અર્થાત સંતાન સુખ પ્રાપ્ત થાય, પત્નીનું સુખ પ્રાપ્ત થાય, એટલે સાંસારિક સુખોની પ્રાપ્તિ થતી હોય છે. માટે કરીને શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરવામાં આવતો હોય છે. હવે તમને વાત કરીએ કે બીજા કયા કયા પ્રકારના અભિષેક કરવાથી કયા કયા પ્રકારના લાભ મળે. તો જ્યારે આપણે સુખની ઈચ્છા હોય ત્યારે રુદ્ર આપણે દૂધથી કરવો જોઈએ, ગાયના દૂધથી ખાસ કરીને. બીજા નંબરમાં કહ્યું, જો તમે ધનની ઈચ્છા ધરાવો છો, નોકરી કરો છો, બચત થતી નથી, તો શેરડીના રસના અભિષેક કહેવાય, રસ દ્વારા અભિષેક કરવો જોઈએ. પણ એટલું ખાસ યાદ રાખવું, એની અંદર લીંબુ કે આદુ ન ખાવું જોઈએ. કેવલ શેરડીના રસ દ્વારા રુદ્રાભિષેક કરવો જોઈએ, કારણ કે અભિષેક દ્વારા શિવ પ્રસન્ન થાય છે અને એમાંય પ્રિય પદાર્થો જ્યારે પ્રાપ્ત થાય ત્યારે વિશેષ લાભની પ્રાપ્તિ થાય. તો શેરડીના રસ દ્વારા એ ધન વૈભવની પ્રાપ્તિ કરાવે છે. આ ઉપરાંત મધનો અભિષેક કરવાથી પ્રોપર્ટી રિલેટેડ ઇસ્યુઝ જે હોય એ સોલ્વ થાય, જમીન પ્રાપ્તિ, ભવન પ્રાપ્તિના યોગો બને છે. આ ઉપરાંત જ્યારે કોઈ બીમારી હોય અને મટતી જ ન હોય ત્યારે ઘણી દવાઓ ચાલતી હોય પણ એ ઉકેલ નથી આવતો, તો કહેવાય છે કે જળનો અભિષેક, એની અંદર ગંગાજળ ભેળવીને જો રુદ્રાભિષેક કરવામાં આવે તો જ્વર શાંતિ, જે શરીરને પીડા કરવાવાળી અગ્નિ શરીરને બાળતી હોય એ શાંત થાય છે. આ ઉપરાંત તમે પંચામૃતનો અભિષેક કરી શકો. ભિન્ન ભિન્ન દ્રવ્ય, દહીં, દૂધ, ઘી, મધ અને સાકર, આ બધા પૃથક પૃથક દ્રવ્યોના અભિષેકથી પૃથક પૃથક પ્રકારની મનકામના શિવની કૃપાથી પરિપૂર્ણ થતી હોય છે. માટે કરીને આ ભિન્ન ભિન્ન પ્રકારના દ્રવ્યોથી રુદ્રાભિષેક કરવાનો શાસ્ત્રમાં વિશેષ મહિમા વર્ણવ્યો છે. જી જી, હવે આવે અભિષેકની તો વાત કરી છે, તો સાથે સાથે બિલીપત્ર ચઢાવવા પાછળ શું મહત્વ રહેલું છે તે પણ જણાવશો? બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન છે, કારણ કે બિલીપત્ર, સૌથી પહેલા તો બિલીપત્ર પ્રિય કેમ છે એ જાણીએ. એમ કહેવાય છે કે લક્ષ્મીજી જ્યારે વિષ્ણુ ભગવાને શિવની આરાધના કરી ત્યારે લક્ષ્મીજી પણ શિવજીની આરાધના કરી, સહસ્ત્ર પદ્મ કમલ લઈને એ શિવની આરાધના કરવા બેઠા છે. ભગવાન શિવે કસોટી કરી એક પદ્મ, એક કમળને છીપાવી દીધું છે. 999 કમળ તો મળ્યા પણ એક કમળ ઓછું. એકી આસને બેસીને પૂજા કરવી હતી એટલે બીજું કમળ લેવા કેમ જઈ શકે? જો ઊભા થાય તો પૂજા ખંડિત થાય. માટે એમને વિચાર કરી પોતાનું સ્તન કમળ સમજી એને કાપીને શિવલિંગ ઉપર અર્પણ કરી દીધું
અને ભગવાન ખૂબ પ્રસન્ન થઈ ગયા અને તરત જ એમના શરીરમાં ભગવાન શિવ પ્રસન્ન થાય તો શરીરમાં નખમાં રોગ રહેતો નથી, એમનું શરીર સૌષ્ઠવ પાછું પ્રાપ્ત થયું. પણ જે કાપેલું સ્તન જે હતું ત્યાં પૃથ્વીમાં ડટાયું અને એમાંથી કાલાંતર એક વૃક્ષ પ્રગટ થયું અને એમાં જે પાંદડા આવ્યા એ ત્રણ પાંદડાવાળું એક વૃક્ષ જેને કહેવાય બિલ્વ વૃક્ષ. અને એટલા માટે જે બિલ્વાષ્ટકમાં કહ્યું છે લક્ષ્મી આ સ્તન તો ઉત્પન્ન મહાદેવ સચ્ચ પ્રિયમ, તો લક્ષ્મીજીના આ સ્તનમાંથી પ્રગટ થયેલું અને મહાદેવને અતિશય પ્રિય, કારણ કે બિલ્વ વૃક્ષની તાસીર જે છે ને ઠંડી છે અને માટે કરીને શિવને વિશેષ પ્રિય છે. આ બિલ્વ શિવલિંગને ઉપર અર્પણ કરવામાં આવે તો શિવજી અત્યંત પ્રસન્ન થાય છે અને ચઢાવવા માટે તમારે મંત્રના જાપ સાથે ચઢાવવું જોઈએ. બિલવાને ધોઈ ખાસ કરી એટલું યાદ રાખવાનું છે, બિલવા પત્ર ચડાવતી વખતે એની નસોવાળો જે ભાગ હોય એ ઉપરની તરફ રહે અને જે ચીકણો ભાગ છે એ શિવલિંગ તરફ રહે. બીજા નંબરમાં ત્રણ પાંદડાવાળું જે પત્ર અર્પણ કરવું એથી વિશેષ પાન હોય તો ઉત્તમ છે. ખંડિત એટલે બે પાંદડાવાળું કે એક પાંદડાવાળું બિલવા પત્ર ન અર્પણ કરવું જોઈએ. બે ભાગમાં વિભક્ત થયેલું તૂટેલું પણ ન ચડાવે. અખંડિત એટલે સારી ક્વોલિટીનું જે હોય સારું પત્ર પડે એ ભગવાનને અર્પણ કરવું. અને તે સમયે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. આ છે મહિમા બિલ્વપત્રનો. એમ ખાસ જ્યારે ચાર પાંદડાવાળું બિલ્વપત્ર મળે તો કહેવાય છે રુદ્રી પાઠનું પુણ્યફળ મળે અને ચારથી વધુ 11 પત્તાવાળું બિલ્વપત્ર મળે છે લઘુ રુદ્રના યજ્ઞનું ફળ આપવાવાળું છે. એટલે ભૂલે ચૂકે તમે એવું ન સમજતા કે ચાર પાંદડા છે અશુભ છે, એ તો વધારે શુભકારી ને મંગલકારી મનાય છે. જી અને સાથે સાથે આપે વાત કરી કે બિલ્વ પત્ર જ્યારે ચડાવો ત્યારે મંત્રનો જાપ કરવો અને ખાસ કરીને શ્રાવણ માસમાં સૌથી વધારે કોઈ મંત્રનો જાપ થતો હોય તો તે ઓમ નમઃ શિવાયનો છે. આ મંત્રનું શું મહત્વ છે અને તેના જાપ કરવાથી શું ફાયદા થાય છે? જી બિલકુલ, આના માટે તો ભજનમાં પણ કહ્યું છે કે છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એ મંત્રથી રામ વિજયને પ્રાપ્ત થાય, અર્થાત પંચાક્ષર મહામંત્ર. આ પાંચ અક્ષરવાળો મંત્ર છે જે સરળતાથી કોઈ પણ વ્યક્તિ જાપ કરી શકે, એના માટે વિદ્વત્તા હોવાની જરૂર નથી. તમામ વ્યક્તિ તમામ અબાલ વૃદ્ધ દંપ તમામ વ્યક્તિ આ મંત્રને સહજતાથી જાપ કરી શકે છે. માટે ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ પુણ્યકારી છે, ફલપ્રદા છે. અને આ મંત્ર જાપ સરળતાથી કરીએ, કહેવાય છે શાસ્ત્રમાં 10 લાખ મંત્ર જાપ આ મંત્રના થાય એટલે મંત્ર સિદ્ધ થઈ જાય છે. પછી મનોરથોની સિદ્ધિ કરાવે છે એટલે ભક્તિભાવની અંદર તો શાસ્ત્રમાં કહ્યું છે અવિરત ગણ્યા વગર તમે રુદ્રાક્ષની માળા દ્વારા આ મંત્રના જાપ કરો તો મંગલકારી સાબિત થાય છે. જાપ કરવા માટે માળાનો જ પ્રયોગ કરવો જોઈએ, કારણ કે માળાથી જાપ કરવાથી એ માળાના સ્પર્શના કારણે શરીરમાં થતી ઉર્જાની પ્રાપ્તિ થાય છે. કાઉન્ટરથી જાપ કરવાથી કેવલ કેલ્ક્યુલેશન થાય છે, એ જાપનું ફળ નથી મળતું. એટલા માટે માળાનો ઉપયોગ કરી મંત્ર જાપ કરો. અને મંત્રમાં ખાસ કરીને તો આપણે વાત કરી સહજ મંત્ર પંચાક્ષર ઓમ નમઃ શિવાય. આ સહજ છે, સરળ છે અને આ પાંચ તત્વોથી યુક્ત છે, જેમ આપણે પૃથ્વી અગ્નિ વાયુ શુ અને કહેવાય છે કે જલ ગગન આ બધા જ તત્વો જેમાં વિદ્યમાન છે. પંચ પ્રકૃતિ પંચ તત્વની આદ્ય જે આદ્ય શક્તિ જે છે ઓમ નમઃ શિવાય મંત્રમાં વિદ્યમાન છે. એટલે કોઈ પણ વ્યક્તિ જો આ મંત્ર જાપ કરે છે તેની મનોકામનાઓ શિવની કૃપાથી પરિપૂર્ણ થાય છે. શક્ય હોય તો શ્રાવણ માસમાં 1.25 લાખ મંત્ર જાપનું અનુષ્ઠાન કરવું એ મંગલકર સાબિત થાય છે. જી અને આ ઓમ નમઃ શિવાય જે મંત્ર છે તેનું ઉચ્ચારણ કરવાની પણ શું અલગ રીત છે? કારણ કે ઘણીવાર લોકો ખૂબ ઝડપથી આ મંત્રનું ઉચ્ચારણ કરતા હોય છે અને સારી રીતે નથી કરતા હોતા, તો એનું ઉચ્ચારણ કઈ રીતે કરવું તે પણ જણાવશો અને સાથે સાથે આ મંત્ર સિવાય બીજું શું જે છે તેનું જાપ કરવું જોઈએ શ્રાવણ માસ દરમિયાન? જી બિલકુલ, હવે ઉચ્ચારણની વાત કરી તો ઉચ્ચારણ તો કોઈ પણ મંત્ર ઉચ્ચારણ કરીએ એમાં શુદ્ધતાપૂર્વક થવો જોઈએ. સ્પષ્ટ ઉચ્ચારણ હશે તો એના પરિણામ આપના જીવનમાં પ્રાપ્ત થશે, અન્યથા આખી જિંદગી જાપ કરીને પુણ્યફળ પ્રાપ્ત થતું નથી. કારણ કે જે જાપ છે એ આપણે એ ઉચ્ચારણ કરીએ છીએ એનર્જી ફિલ્ડ માટે, એ ઉર્જાને પ્રાપ્ત કરવા માટે. તો ઓમ નમઃ શિવાય તો આ ઉચ્ચારણ આ જ રીતે છે, એ જ રીતે કરવું જોઈએ. ઓમ નમઃ શિવાય ઉતાવળમાં સ્પીડમાં કરો વાંધો નથી, પણ ઉચ્ચારણ ખંડિત ન થવું જોઈએ. એટલે ઉચ્ચારણ શુદ્ધિ છે. અને શાસ્ત્રોમાં આ મંત્રની વાત કરવામાં આવે તો કહ્યું છે જે દ્વિજ છે અર્થાત જનોઈધારીઓ જે છે એ બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય વગેરે જેને જનોઈ સંસ્કાર થતા હોય છે એ લોકો માટે આમ તો ઓમ નમઃ શિવાય મંત્ર જાપ કરવાનો શાસ્ત્રમાં મહિમા છે. બાકી બીજા બધા જ વર્ણો માટે શિવાય નમઃ આ મંત્રનો મહિમા છે. પણ કોઈ પણ મંત્ર જાપ કરો ઓમ નમઃ શિવાય કે શિવાય નમઃ, પરિણામ એક જ આપે છે. તમારું ઉચ્ચારણ શુદ્ધિ હોય તો ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ કરવો ખૂબ જ મંગલકારી છે.
આ મંત્ર ઉપરાંત વાત કરીએ તો શ્રાવણ માસની અંદર મૃત્યુંજય મંત્રનો ખૂબ મહિમા છે. બારે માસ તમે જાપ કરી શકો. મૃત્યુંજય મંત્ર આરોગ્યની પ્રાપ્તિ કરાવવાળો છે. મૃત્યુંજય મંત્ર શનિગ્રહની પીડામાંથી બચાવવાવાળો છે. મૃત્યુંજય મંત્ર જીવનમાં આવતી આપદાઓમાંથી ઉદ્ધારણ કરવાવાળો છે. એટલે મૃત્યુંજય મંત્ર વૈદિક અને પૌરાણિક બે છે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને, આ પૌરાણિક મંત્ર છે, બીમારીઓમાંથી મુક્તિ માટે છે. પણ મોક્ષ અને સંકટ નાશ માટે ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ ઇવ બંધનાન મૃત્યોર્મુક્ષય મામૃતાત, આ મંત્રનો જાપ છે. પણ ઘણા લોકોને મંત્ર લાંબો પડતો હોય છે એટલે સમય આપી શકતા નથી, તો લઘુ મૃત્યુંજય મંત્ર છે ઓમ હૌમ જુમ સહ, આ મંત્રનો જાપ પણ એ જ પરિણામ આપે છે. એટલે કોઈ પણ શિવનો મંત્ર જાપ કરી શકે, પણ જો તમારું ઉચ્ચારણ શુદ્ધિ ના હોય સંસ્કૃતમાં તો અર્થના અનર્થ ના થાય, માટે ઓમ નમઃ શિવાય મંત્ર સુલભ છે. જી, આ ઉપરાંત પણ શું કરવું જોઈએ? જે રીતે આપે મંત્રોની વાત કરી, કથાની જો વાત કરવી હોય તો શ્રાવણ માસ દરમિયાન કઈ કઈ કથાઓ કરવી જોઈએ? શ્રાવણ માસમાં તમામ પ્રકારની ઉત્સવોની ઉજવણી કરી શકે, વ્રત ઉદ્યાન કરી શકે. કારણ કે શ્રાવણ માસ જે છે ને એ તહેવારોનો પર્વ છે. એક શિવનો તો ડેડિકેટેડ છે જ મહિનો, બારે શ્રાવણ માસના 30-30 દિવસ શિવની આરાધના થઈ શકે, પણ પ્રત્યેક 2-3 દિવસે કોઈકનું કોઈક વ્રત આવે છે. શ્રાવણ શુક્લ ત્રીજના દિવસે ગણપતિનું દુર્વા ગણેશનું વ્રત આવે, શ્રાવણના શુક્રવારે જીવંતિકા અને લક્ષ્મીજીના વ્રત આવે, શ્રાવણની પંચમીએ નાગપાચમ આવતી હોય છે, છઠ્ઠે રાધન છઠ આવતી હોય, કૃષ્ણ પક્ષની અષ્ટમીએ કૃષ્ણની, એટલે શ્રાવણમાં વ્રતની કથાઓ પણ તમે કરી શકો છો. આ ઉપરાંત સત્યનારાયણ ભગવાનને પ્રિય છે વિષ્ણુ, તો વિષ્ણુના કારણે તમે સત્યનારાયણની જ્ઞાની કથા કરી શકો. આ ઉપરાંત શ્રાવણમાં શિવની જો ભક્તિ સ્ફૂર્તિ હોય તો શિવ કથા, શિવ પુરાણ કથા, લિંગ પુરાણ કથા, આમાંથી કોઈ કથાનું, અને શ્રીમદ ભાગવત મહાપુરાણ, આ બધી કથાઓ તમે કરી શકો છો. આ ઉપરાંત આધ્યાત્મિક દ્રષ્ટિએ જો ધાર્મિક વિધિ વિધાનોમાં આ કથા શ્રવણની સાથે પૂજાના મહિમા રહેલા છે, જેમાં રુદ્રાભિષેક, લઘુ રુદ્ર યજ્ઞ, મંત્ર જાપ, સવાલાક્ષ મંત્ર, સવાલાક્ષ બિલ્વપત્ર અર્ચન, આ બધું જ થઈ શકે છે. શ્રાવણ માસમાં આ બધા વિધાનો થઈ શકે અને કથાઓ થઈ શકે. ખાસ કરીને પાર્થિવ શિવલિંગની પૂજાનો પણ શ્રાવણમાં મહિમા છે, તો એની સાથે પણ તમે કથા અર્ચન કરી શકો છો. જી જી, આ ઉપરાંત શ્રાવણ માસમાં સૌ કોઈ ઉપવાસ કરતા હોય છે, ઉપવાસ કરવા પાછળનું શું કારણ છે અને કઈ રીતે આ વ્રત કરવા જોઈએ? જી બિલકુલ, ઉપવાસનું તમે બે રીતે કારણ જોઈ શકો છો. કે આ શ્રાવણ માસ આવે છે ને એ વર્ષા ઋતુમાં આવે છે, અને આ સમયમાં જઠરાગ્નિ મંદ પડી જતી હોય છે, એટલે ખાવાનું જલ્દી પચે નહીં, માટે કરી એક સમય સાત્વિક આહાર લેવાથી સુપાચ્ય થઈ શકે. પણ આહાર તામસિક ન હોવો જોઈએ, કારણ કે તમે વ્રત કરો છો. વ્રત કરતા હોય ત્યારે તામસિક આહારનો ત્યાગ કર્યો છે, અને વાસી અન્ન બિલકુલ ન ગ્રહણ કરવું, એટલે તાજો આહાર ગ્રહણ કરો. ફળ બને તો ફળોનો જ આહાર કરો, નહીં તો તમે કોઈ પણ ફરાળ કરી શકો છો. પણ ઉપવાસનો અર્થ ભૂખ્યા રહેવાથી નથી થતો. તમે મંત્ર જાપ કરો અને પૂજા અર્ચના કરો, પણ જો ભૂખ્યા રહેવાથી તમારી પૂજામાં બાધક બનતું હોય, આળસ આવતી હોય, નિદ્રા આવતી હોય, તો શાસ્ત્રમાં કહ્યું છે તો એવા સમયમાં બે સમય ભોજન કરવું વધારે શ્રેષ્ઠ છે. કારણ કે ઉપવાસનો અર્થ થાય છે સમીપમાં વાસ કરો, ઉપ અર્થાત સમીપ અને વાસ એટલે વસવું. જે દેવના નિમિત્તે ઉપવાસ કરીએ છીએ એ દેવના મંત્ર જાપ, એની પૂજા અર્ચના જો કરવાનો સમય ન મળતો હોય તો કોઈ દેવ ભૂખ્યા રહેવાથી રાજી થતો નથી. જી જી, આ ઉપરાંત પણ ઘણા બધા માન્યતાઓ શ્રાવણ માસ દરમિયાન જોડાયેલી છે, ભગવાન શિવ સાથે જોડાયેલી છે. અમુક એવી પણ બાબતો છે જેને ઘણા લોકો અત્યારે દૂષણ માને છે, કે ઘણા લોકો આસ્થા પણ માનતા હોય છે, જેમ કે ભાંગ ચઢાવવાનું ઘણા લોકો ચઢાવતા પણ હોય છે. આ ખરેખર દૂષણ છે? શું મહત્વ રહેલું છે તેની પાછળ? ભાંગને હવે જોઈએ તો આપણે બેન છે ગુજરાતમાં એટલે વધારે ન કહી શકીએ, પણ વાસ્તવમાં એ ઔષધિ છે. એ ઔષધિ શારીરિક ઘણી તકલીફોને નિવૃત્ત કરી શકે છે, અને એના માટે છે. દરેક વસ્તુ એક પ્રમાણ કરતાં વિશેષ થાય ત્યારે દૂષણ છે. એ પછી ભોજન હોય, આહાર હોય, નિદ્રા હોય, વ્યવહાર હોય, એક પ્રમાણમાં હોય તો મેડિસિનનું કામ કરે. ભાંગ એ ભગવાન શિવને પ્રિય છે, પણ એક પ્રમાણમાં શિવ ગ્રહણ કરે છે, એટલે એ અર્પણ કરવાથી મનુષ્યની મનોકામનાઓ પરિપૂર્ણ થતી હોય છે, અને સંસ્કૃતમાં વિજયન ધનું કહ્યું છે, એટલે એ વિજયશ્રીને પ્રાપ્ત કરાવવાળું છે, અને એ શિવને અર્પણ કરવું એમાં કોઈ દોષ નથી. પણ આપણા રાજ્યમાં એ બેન છે તો એની જગ્યાએ તમે
કેવલ બિલ્વ પત્ર વગેરે અર્પણ કરી શકો છો. પરંતુ એની પાછળ શું એક આ પણ મહત્વ જોડાયેલું છે કે જે પણ દૂષણ છે તેના પ્રતીક સ્વરૂપે કે એક દૂષણ રહેલું અમારા શરીરમાં રહેલું દૂષણ ચઢાવી દઈએ છે, ભગવાનને અર્પણ કરી દઈએ છે અને હવે ભગવાન તમને સ્વાસ્થ્ય પ્રદાન કરશે. આ કહી શકીએ પણ વાસ્તવમાં આવું નથી, કારણ કે અમુક વસ્તુ અર્પણ કરવા માટે આપણા શરીરનું બધું જ નકારાત્મક શિવને નથી અર્પણ કરતા, અમે સારી ભાવના અર્પણ કરીએ છીએ. ભગવાન આ મેડિસિન, મેં પહેલાં જ કહ્યું કે શાસ્ત્રોમાં ને મેડિસિન્સ માનવામાં આવી છે, તો આ દવા જે છે એ અર્પણ કરીએ છીએ ને પ્રાર્થના કરીએ છીએ કે આ વાતાવરણની અંદર જ્યારે તંદ્રા વગેરે રહેતી હોય, શરીર સુપાચ્ય ન રહેતું હોય, તો આ બધું શિવને અર્પણ કરી છે, આપણું આરોગ્ય પાચન ક્ષમતા વગેરે મજબૂત રહે એના માટે આ ભારતીય શાસ્ત્રોમાં કહ્યું છે કે શિવને આ સામગ્રી અર્પણ કરવી જોઈએ. તો શિવને ધતુરો પણ અર્પણ થાય છે, ધતુરો તો કોઈ વ્યક્તિ જીવનો ગ્રહણ કરતો નથી, પણ આ બધી વસ્તુ ઔષધિના સ્વરૂપમાં છે કે જેમાં રહેલા ગુણધર્મો ઉન્માદ, હવે જે વ્યક્તિ ઉન્માદી નથી એના આ ધતુરો ખાવાથી ઉન્માદ થાય, પણ જે વધારે ઉન્માદી હોય એના લેવલને કંટ્રોલ કરવાનું કામ આ કરતી હોય છે. એટલે અમુક વસ્તુઓ અમુક પ્રમાણમાં એ આયુર્વેદનો વિષય છે, પણ આ બધી ઔષધિઓના સ્વરૂપમાં શિવને અર્પણ કરવામાં આવતું હોય છે. આ ઉપરાંત શ્રાવણ માસમાં શું ધ્યાન રાખવું જોઈએ, શું ન કરવું જોઈએ? જો તમે શ્રાવણ માસ છે, પવિત્ર માસ છે, તો આહાર વિહારમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ કે અપદાર્થ જે ના ખાવાના પદાર્થોને ન ખાઈએ, ન પીવાના પદાર્થોથી બચવું જોઈએ, જેને આપણે વ્યસનો કહીએ છીએ, બને એટલા એનાથી પરહેજ કરવો એ વધારે લાભકારી, ઘણા લોકો કરતા પણ હોય છે અને કરવું લાભકારી છે. જો તમે રુદ્રાક્ષ વગેરે ધારણ કરો છો તો એ ધારણ કરીને તમે શૌચાલય વગેરેમાં ન જવાય, આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. શ્રાવણમાં જ્યારે ઉપવાસ કરી શિવની પૂજા કરીએ છીએ તો નિત્ય એટલું ધ્યાન રાખવાનું કે એક વખત તો શિવલિંગ ઉપર જળનો અભિષેક થવો જોઈએ, નથી થતો કોઈ કારણ નોકરી એવી છે તો મનથી પણ ભગવાન શિવની આરાધના કરવી જરૂરી છે, એના વગર આ ઉપવાસ પૂજા અર્ચન અધૂરું રહે છે. હવે ન કરવાની બાબતમાં વાત કરીએ છીએ ત્યારે એમ કહ્યું છે કે ખાસ કરીને વડેલુંનું અપમાન ન કરવું જોઈએ, કારણ કે પૂજા અર્ચના ત્યારે જ ફલીભૂત થાય છે જ્યારે ધાર્મિક મર્યાદાઓના અનુસંધાનમાં કામ કરો છો. અને સૌથી મહત્વની વાત, જ્યારે શિવાલયમાં પૂજા કરવા જઈએ આપણા વસ્ત્ર આપણી સંસ્કૃતિને છાજે એવા પહેરીને જવું, જે વસ્ત્ર તમને ગમે છે એવા નહીં, પૂજાના નિમિત્તે પૂજા માટે વિશેષ અલગ જ વસ્ત્ર રાખવા જોઈએ. કારણ કે અમે જો અમુક સંપ્રદાયમાં રાખતા હોય છે કે અમુકના વસ્ત્ર પહેરીને પૂજામાં જવું, પછી એને ઘરે એ કાઢી અને બીજા વસ્ત્ર પહેરીને પોતાને વ્યવસાય જવું, તો એવું ન કરી શકે તો કંઈ નહીં. પણ સાત્વિક જે મંદિરમાં સંસ્કૃતિને છાજે એવા વસ્ત્ર ધારણ કરી શિવની પૂજા અર્ચના કરવી, જે શિવમાં જે રીતની જે દેવાલયની મર્યાદા મન મર્યાદા છે એ પ્રમાણે પૂજા કરી, કારણ ઘણા શિવાલયની અંદર સ્ત્રીઓને અંદર ગર્ભગૃહમાં પ્રવેશ નથી હોતો, તો ઘણામાં હોય છે જ્યાં હોય ત્યાં અંદર જવું, જ્યાં ન હોય ત્યાં બહાર એક નાનું શિવાલય શિવલિંગ મૂકેલું જ હોય છે, એની પૂજા અર્ચના કરી, જેથી કરી મંદિરની વ્યવસ્થા ગડબડ ન થાય એ જ હેતુ હોય છે. એટલે આપણે ભગવાન શિવની સાથે પૂજાના ભાવથી જવું, મંદિરના દ્રષ્ટિ કે એની સાથેના મતભેદ કરવા માટે ન જવું, આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. આચાર્યજી, આપ અમારી સાથે જોડાયા અને ખૂબ જ અદ્ભુત આ બધી શ્રાવણ માસને સાથે જોડાયેલી જે વાતો કહી તે બદલ પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો, જે પણ બાબતો જે પણ વાતો આચાર્યજીએ જણાવી છે શ્રાવણ માસ દરમિયાન જે બાબતોનું ધ્યાન રાખવાનું છે તે પણ આપણને ખૂબ જ લાભદાયી થશે અને તેનું આપ પાલન કરો તે ખૂબ જરૂરી બન્યું છે. અને આજે શ્રાવણ માસની આ વિશેષ રજૂઆત પર બસ આટલું જ. આપણે મળતા રહેશું, આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.